જય શ્રી સ્વામિનારાયણ। વાત ખૂબ સમજવા જેવી છે। એક રાજા હતો, તે એકવાર માંદો પડ્યો। તેમના જે પુરોહિત હોય તેમણે કહ્યું, એક બકરો વધેરવાની બાધા રાખો તો તમે સાજા થશો। રાજાએ તો પુરોહિતની વાત માનીને તે બકરો વધેરવાની બાધા રાખી। બનવાકાળ તે રાજા સાજો થઈ ઉઠ્યો। એણે એક બકરો મંગાવ્યો। બકરાના કપાળમાં કંકુ ચોખાનો ચાંદલો કર્યો, એની પીઠ પર પાંચે આંગળા કંકુવાળા કરી એનો થાપો માર્યો, એની ડોકમાં લાલ ફૂલની માળા પહેરાવી। આમ રાજા એને વધેરવાની તૈયારી કરતો હતો ત્યાં એકાએક બકરો હસ્યો। રાજા તો નવાઈ પામ્યો, એટલે આ બકરો હસે છે? ત્યાં તો બકરો રડ્યો। રાજાને નવાઈનો પાર ન રહ્યો। એને પૂછ્યું, અરે બકરા, ઘડીમાં તું હસે છે અને ઘડીમાં રડે છે, એનું કાંઈ કારણ? પૂછતા પૂછાઈ તો ગયું, પણ પછી ભાન થયું કે બકરો તો મૂંગું પ્રાણી છે, એ કાંઈ બોલે કરે નહીં। પણ નવાઈની વાત બની, બકરો બોલ્યો। એક પળ સુધી તો બકરાએ આકાશમાં જોયું અને પછી બોલ્યો, હે રાજા, હું પણ એક જન્મમાં તારા જેવો રાજા હતો। તારી પેઠે મેં એકવાર બોકડો વધેરવાની બાધા રાખી હતી અને તે પૂરી કરી હતી, પણ એથી હું કાંઈ અમર બન્યો નહીં। મારો મરણકાળ આવ્યો અને હું મરી ગયો। મરી ગયા પછી હું તો પોતે જ બોકડો થઈને જન્મ્યો, એકવાર નહીં પણ 7 વાર, અને 7 વાર મારે માથું કપાવવું પડ્યું। આ મારો 8મો અવતાર છે, તે છેલ્લો છે। તેથી જ્યારે તે મને વધેરવાની તૈયારી કરી ત્યારે મને મારા જન્મોની આ સ્મૃતિ થઈ આવી। મને થયું કે હું છૂટીશ ને ફરી મનુષ્ય બનીશ। એ વિચારે મને આનંદ થયો, તેથી હું હસ્યો હતો। રાજા સ્તબ્ધ બની આ સાંભળી રહ્યો। તેણે કહ્યું, પણ પછી તું રડ્યો, એનું કારણ શું? બકરાએ કહ્યું, પછી મને તમારો વિચાર આવ્યો, મને થયું કે આ રાજા કેવો ઉદાર છે, કેવો સૌનું ભલું કરનારો છે, પણ મારો વધ કરવાથી એનું બધું પુણ્ય ધોવાઈ જશે અને મારી પેટી એ બકરો બનશે અને જન્મોજન્મ એનું માથું કપાશે। આ વિચારે મને એટલું બધું લાગી આવ્યું કે હું રડી પડ્યો। આ શબ્દોની રાજા પર ખૂબ અસર થઈ, તેથી રાજાએ હુકમ કર્યો, બકરાને છોડી દો, એનો વધ નથી કરવાનો, આજથી મારા રાજ્યમાં હિંસા બંધ છે। આમ કહી એણે બકરાને છૂટો મૂકી દીધો। પુરોહિતોને આ ગમ્યું નહીં, તેમણે કહ્યું, મહારાજ, આ બકરો ખોટું બોલે છે, એમ કરી એને એનો જીવ બચાવવો છે। પણ બકરાએ કહ્યું, મહારાજ, આપે મને છૂટો કર્યો, પણ આજે મારું મોત નક્કી થયેલું છે। રાજાએ કહ્યું, તું નચિંત રહે, કોઈ તને નહીં મારે। આમ કહી એણે 4 સિપાહીઓને બકરાની રક્ષા કરવા મૂક્યા। બકરો જ્યાં જાય ત્યાં સિપાહીઓ પણ જાય। બકરો એક ખડક પર ચડી લીલું કૂણું ઘાસ ખાવા લાગ્યો। અચાનક આકાશમાં વાદળા ચડી આવ્યા ને મેઘ ગર્જનાઓ થવા લાગી। સિપાહીઓ બકરાને ખડક પરથી ઉતારે તે પહેલાં તો ખડક પર વીજળી પડી, ખડક તૂટી પડ્યો ને બકરો એમાં દટાઈને મરી ગયો। સિપાહીઓએ દોડતા જઈને રાજાને આ ખબર કહ્યા। હવે રાજાએ પુરોહિતને કહ્યું, બકરાની આ વાત સાચી પડી, જન્મોજન્મની વાત પણ સાચી જ છે। તેથી પુરોહિતો પણ કાંઈ બોલી શક્યા નહીં। અને આવી રીતે રાજાએ પોતાના આખા શહેરમાં ઢંઢેરો પીટાવીને કહ્યું કે આજથી મારા રાજ્યમાં કોઈએ હિંસા કરવી નહીં। આ વાર્તાનો મર્મ એટલો જ છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં અને વચનામૃતમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે હિંસા રહિત હોય તેવો જ યજ્ઞ કરવો, યજ્ઞના નામે પણ કોઈ જીવની હિંસા કરવી નહીં, અહિંસા એ જ મોટો ધર્મ છે। કોઈક જગ્યાએ યજ્ઞના નામે પશુનો વધ થાય છે અને એનું માંસ પ્રસાદ તરીકે ખવાય છે। શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક 15માં અને 22માં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે યજ્ઞનું માંસ હોય અને બીજું કશું ખાવાનું મળે તેમ ન હોય એવો આપતકાળ હોય તો પણ માંસ કદી ખાવો નહીં। દેવતાની આગળ બકરા વગેરે જીવની હિંસા થતી હોય તો દેવતાને ધરેલું નૈવેદ્ય પણ ખાવું નહીં। અને બીજી વિશેષ ટકોર તો એમ છે કે જો બકરો વધેરવાની બાધાથી
સાજા થવાતું હોય તો જ્યારે પણ માંદો થઈ મરવા પડે ત્યારે માણસ બકરો વધી રહ્યા કરે, પરિણામે એ કદી મરે નહીં, પણ માણસ તો મરે જ છે, માટે આવી બાધાનો કશો અર્થ જ નથી। આ તો બધા પોતાને જીભના સ્વાદ માટે આવું કરે છે, બાકી કોઈ આ લોકમાં અમર રહ્યો નથી અને અમર રહેશે પણ નહીં। આ વાત પરથી આપણને એટલું જાણવા મળે છે કે કોઈ પણ સંપ્રદાય હોય, પરંતુ હિંસા તો કદી કરવી જ નહીં। જય શ્રી સ્વામિનારાયણ।